ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે સુપ્રીમ કોર્ટના હુકમને આધીન ફિક્સ પગારની નીતિ રદ કરવા સહિત 17 મુદ્દે અધ્ધરતાલ રહેલા પ્રશ્નોનું નિરાકરણ નહીં થતા વલસાડ સહિત રાજ્યના તમામ જિલ્લાના રેવન્યુ વિભાગના તલાટીઓએ 29 ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કર્યું છે, જે અંતર્ગત વલસાડ જિલ્લા રેવન્યુ વિભાગના તલાટીઓ પણ આ લડતમાં જોડાવાના ભાગરૂપે જૂની કલેક્ટર કચેરી પરિસરમાં ધરણા પર ઉતરી ગયા હતા. રેવન્યુ વિભાગના તલાટીઓના પડતર પ્રશ્ને રાજ્યના મહામંડળે સરકારને ચીમકી આપતા 19-23 ઓગસ્ટ સુધી વર્ક ટુ રૂલ રેવન્યુ વિભાગના તલાટીઓના પડતર પ્રશ્ને રાજ્યના મહામંડળે સરકારને ચીમકી આપતા 19-23 ઓગસ્ટ સુધી વર્ક ટુ રૂલ અને ફરજ પર કાળી પટ્ટી ધારણ કરવાનું નક્કી કર્યું છે. 26 ઓગસ્ટે માસ સીએલ અને 29મીથી જિલ્લાની તમામ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા તલાટીઓ અચોક્કસ મુદ્દતની હડતાલનું રણશીંગું ફૂક્યું છે. રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગાર ચૂકવવાની નીતિ સામે રેવન્યુ તલાટીઓ ભારે આક્રોશ વાપી ગયેલો છે. આ ઉપરાંત નાયબ મામલતદારના પ્રમોશન માટે રેશિયો, પ્રથા, ભથ્થાની 2016થી બાકી ચૂકવણી જેવા મુદ્દે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા લાંબા સમયથી સરકારમાં રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન મળતા તબક્કાવાર લડતના મંડાણ કરવાનું એલાન કર્યું છે. હું કૌશલ કુમાર આર પરમાર, પ્રમુખ વલસાડ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ વલસાડ વર્ગ 3. ગુજરાત મહેસૂલી કર્મચારી મહામંડળે એક કાર્યક્રમ બહાર પાડ્યો છે, એમાં આજરોજ તારીખ 17-8-2019 રોજ ધરણા કાર્યક્રમ છે. એનો મુખ્ય મુદ્દો એ છે કે કેટલાક ઘણા સમયથી સરકારશ્રી પાસે મહેસૂલી કર્મચારી પડતર પ્રશ્નો બાબતે મહામંડળ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, છતાં પણ થોડું ઉદાસીન વલણ ધરાવેલ છે. એટલા માટે મહામંડળે આજરોજ ધરણા કાર્યક્રમ આપ્યો છે. ત્યારબાદ 19 તારીખથી 23 તારીખ સુધી વર્ક ટુ રૂલ અને કાળી પટ્ટીનો કાર્યક્રમ આપેલ છે. ત્યારબાદ 26-8-2019 રોજ માસ સીએલ અને જિલ્લા કક્ષાની કચેરીએ સૂત્રોચ્ચાર કરવામાં આવશે અને 29-8-2019 રોજ અચોક્કસ મુદ્દતની હડતાલનો કાર્યક્રમ મહામંડળ દ્વારા આપવામાં આવેલ છે. તે મુજબ અમે સૌ વલસાડ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ મહામંડળના આદેશ મુજબ અમે આ હડતાલમાં જોડાયેલ છે.